નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે પ્રકરણ નવું ચાલુ કરીએ છીએ 1945 પછીનું વિશ્વ, તો એની પૂર્વ ભૂમિકા આપણે જોઈએ કે આપણા દેશમાં ખરેખર ભારતમાં પહેલા ચેપ્ટરથી આપણે વાત ચાલુ કરીએ તો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, બરાબર, ભારત દેશમાં આપણી જે કાંઈ વસ્તુ હતી, મરી મસાલા, તેજના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે ચીજવસ્તુઓની ખૂબ માંગ રહેતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ચેપ્ટર દ્વારા જોયું કે એ માંગના આધારે દરેક બહારના જે બીજા દેશના બીજા લોકો હતા, જે બ્રિટિશ લોકો, એણે આપણા દેશને કેવી રીતે હડપ કરી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સ્થાપના કરી વેપારીઓએ, અને આપણા દેશમાં જે અંગ્રેજ પેઢીઓ ભારતમાં આવીને પોતાના વેપારી મથકો સ્થાપી ગઈ. હવે આપણે જોયું કે એના પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રક્ષણના બહાને કલકત્તાએ પોતાની જે કોઠી હતી એને કિલ્લેબંધે પણ કરી, અને બંગાળના નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લાબંધો તોડી નાખ્યા. અને આપણે 1757ની જે પ્લાસીના મેદાનમાં સિરાજુદ્દૌલાની અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ થયું હતું, જેમાં અંગ્રેજોની જીત થઈ, આ યુદ્ધથી અંગ્રેજો 24 પરગાણાની જાગીર મળી. આ બધી જ વાત આપણે પહેલા ચેપ્ટર દ્વારા સમજી ગયા છીએ કે આપણા દેશમાં બ્રિટિશનો ઉદય થયો કેવી રીતે. અને ત્યાર પછી બીજું પ્રકરણ થયું, આપણે ભણ્યા પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો આમાં પણ આપણે જોયું કે પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુપ્રાપ્તા લોહીના સંબંધે પોર્ટુગીઝ સ્પેનની જે રાજા ફિબિટ્સ બરાબર બીજાના હાથમાં લેવામાં આવ્યું, અને ઇંગ્લેન્ડ, એશિયાના જે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા, ચીન વગેરે દેશને પોતાનું જ્યારે સામ્રાજ્ય સ્થાપી અને પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે નિર્માણ થયું ત્યારે ભારત દેશ તો મિત્ર રાષ્ટ્રની દ્રષ્ટિએ શરણાગતિ સ્વીકારવામાં અને યુદ્ધ વિરામો કરાર પર હસ્તાક્ષર કરવામાં આપણે માનતા હતા. અને પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બર 1918 અંત પણ આવ્યો. આ વસ્તુ આપણે જોઈ. ત્યાર પછી નૂતન વિશ્વ તરફ પ્રયાણ. તો ભારત જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના અનેક દેશોમાં લોકોની અવદશા સુધારવામાં પણ સરકાર, જે તે સમયની સરકાર હતી, એ નિષ્ફળ ગઈ, અને એ દેશમાં લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો, લોકશાહી નિષ્ફળ ગઈ. આમ જોઈએ તો આપણે જોયું કે પ્રથમ જે વિશ્વયુદ્ધ પછી જાપાને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, અને જાપાને ઈસવીસન 1932 મંચુરિયા કબજે કરીને 1933 રાષ્ટ્રસંઘમાંથી પણ બહાર નીકળી ગયું. ત્યાર પછી એકાએક વોલ સ્ટ્રીટ શેર બજાર તૂટ્યું એની વાત કરી હતી, અને દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો પણ ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથવાદ, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલસની સંધિ, આ દરેક વસ્તુ આપણે નૂતન વિશ્વ તરફ પ્રયાણમાં જોયું હતું. ચોથા ચેપ્ટરમાં આપણે એ પણ વાત થઈ હતી કે ભારતની રાષ્ટ્રીય ચળવળમાં કોનો કોનો સિંહ ફાળો હતો. બાળ ગંગાધર તિલકથી લઈને ચિત્તરંજન દાસ મુનશી સુધીની વાત આપણે, શ્યામજી કૃષ્ણ વર્મા, ગાંધીજી, અને આ દરેક, અરવિંદ ઘોષ બરાબર, લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ, આ ત્રણ ટીપુથી હતી. આપણે ત્યારે જોયું હતું કે લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ આ જવાહર નીતિ અપનાવતા હતા, જેથી કરીને યુવા હિન્દના જે કાર્યકરો હતા એમાં નવી જાગૃતિ આવી હતી. બાળ ગંગાધર તિલકે તો ત્યાં સુધી કહ્યું હતું, જાહેર કર્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ છે, હું તેને લઈને જ જંપીશ. અને ત્યાર પછીની જે વાત હતી, પાંચમા આપણે ચેપ્ટરમાં જોયું કે જે ભારત આઝાદી તરફ પ્રયાણ, તેમાં પણ સુભાષચંદ્ર બોઝ, ગવર્મેન્ટ એટલી, જવાહરલાલ નહેરુ, લોક માઉન્ટ બેટનની વાત, સરદાર વલ્લભભાઈ પટેલની વાત, આ દરેક વાત પછી હિન્દ સ્વતંત્ર ધારોની વાત કરી હતી. તો તમે એ પછીથી જો આપણે ચાલુ કરીએ કે એ વસ્તુ આપણે 1945 પહેલાંની વાત હતી, બરાબર, જ્યારે ભારત આઝાદી તરફ જઈ રહ્યું હતું. પણ પછીની વાત, 1945 પછીની જે વિશ્વની વાત આપણે કરવી હોય તો એ છે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ, જ્યારે આપણે 1939 ફાટી નીકળ્યું અને એની ભયાનક વિનાશકારી પરિણામ આવ્યા હતા, જેથી કરીને હવે યુદ્ધ ન થાય તે માટે વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહેવી જોઈએ. એ માટે થઈને 24 ઓક્ટોબર 1945 રોજ યુનાઇટેડ નેશન એટલે કે વિધિવત એની સ્થાપના કરવામાં આવી, જે આપણે
આપણે આ પ્રકરણમાં જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આ નવું પ્રકરણ ચાલુ કરીએ. 1945 પછીનું વિશ્વ. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠ ભરાયેલા છે. તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટા ભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધો, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ, બરાબર, બંનેનો સમાવેશ કરી શકાય. યુદ્ધમાં વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં કાયમ શાંતિ રહે એવા હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ તેની પણ કેટલીક મર્યાદાઓ હતી અને એના કારણે એ પણ નિષ્ફળ નીવડ્યો. અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધની સમયની જે ઘેરી મનોદશા છે અને ભયંકરતા છે, એ માનવ જાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય. પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં 24 ઓક્ટોબર 1945. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે સંયુક્ત રાષ્ટ્ર નેશન યુનાઇટેડ નેશનની જે વિધિવત સ્થાપના થઈ એની વાત અહીંયા આગળ કરી કે સંયુક્ત રાષ્ટ્રની જે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું પછી પણ જે ભયાનકતા હતી, વિનાશકારી પગલાઓ હતા, એના પરિણામો ખૂબ ખરાબ હતા. અને સંયુક્ત રાષ્ટ્રને આરંભથી આમુખથી થાય છે, જેથી કરીને મહાવિનાશક યુદ્ધની યાતનાથી ભાવિ પ્રજાને આપણે બચાવવાનો અને વિશ્વમાં શાંતિ ફેલાવવાનો, પ્રજાને આર્થિક, સામાજિક વગેરે રીતે પ્રગતિ માટે સહકાર સાધવા એ સૌ રાષ્ટ્રને અનુરોધ કરવામાં આવ્યો. તો આપણે આ 1945 પછીના જે વિશ્વની વાત છે એ આપણે આ ચેપ્ટરમાં કરવાની થાય છે. આપણા દેશનો આજુબાજુના જે કહી શકાય કે પાડોશી દેશનો સંબંધો કેવા રહ્યા, યુદ્ધના ઠંડા યુદ્ધના પરિણામો શું આવ્યા, અને ત્યાર પછી આપણે જે લશ્કરી જૂથમાં વહેંચાયેલું વિશ્વ, શસ્ત્રીકરણ, નિઃશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ, આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, આ દરેક વિશે, બિન જોડાણવાદી ચળવળ, જર્મનના ભાગલા અને એકીકરણ, આ દરેક પોઈન્ટ વિશે હવે પછી આપણે આના પછીના નેક્સ્ટ ઓડિયો દ્વારા સાંભળશું, સમજશું. વિદ્યાર્થી મિત્રો, તમારી હું જ્યારે સમજાવું છું ત્યારે તમારે તમારી ટેક્સ્ટ બુકને ખુલ્લી રાખી અને એમાં જ વાંચતા જવાનું છે અને સમજતા જવાનું છે, નહીંતર આપણને અઘરા પોઈન્ટ હોય તો એ સમજાય ને. માટે તમને જ્યારે પણ હવે આ ચેપ્ટર સમજાવવાનું થાય છે ત્યારે તમે તમારી જે ટેક્સ્ટ બુક છે, પાઠ્યપુસ્તક છે, એ પાનું ખુલ્લું રાખીને જ તમે સમજશો. અને આવી રીતે હવે પછીના જે કંઈ આપણા ટોપિક છે એ હવે નેક્સ્ટ ઓડિયો દ્વારા હું તમને સમજાવીશ. થેન્ક યુ.